આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે આવ્યો છું, જે ખજુરિયા ગામ મારું મૂળ ગામ છે અને મને બહુ વાલું ગામ છે, તો અહીંયા ત્યાં આવ્યો છું અને ત્યાં તમને ખજુરિયા ગામ બતાડી સાજે જઉં. હું તમને આ ગૌશાળા જે આવેલ છે ખજુરિયા ગામે તેના અંદરના સીન બતાડીશ. આ ગૌશાળા આવેલ છે, તે ગાયો ચરવા ગઈ હશે ને? હા, અત્યારે ગાયો છે નહીં, ચરવા ગઈ છે સીમમાં. આ ખૂબ જ સારી સગવડ છે અહીંયા ગાયો માટેની. ગાયો ઉપર પંખા પડે છે બહુ, એનાથી વધુ તો શું હોય. આ ગૌશાળાના અંદરના સીન છે જ્યાં ગાયો માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે, ચરા માટે. ચરા રાખવા માટેની પણ સારી સગવડ છે ઉપરના માળે, અને ઘણો બધો સ્ટોક પણ પડેલ છે ચરાનો. ગૌશાળાનો બીજો એક વાડો આવેલ છે જેમાં ગાયોને ચરવા માટે ચરો અહીંયા નાખવામાં આવે છે. ગૌશાળાનો ઉપરનો જે માળ આવેલ છે તેમાં ગાયો માટે ચરાનો સ્ટોક કરવામાં આવ્યો છે. બહુ જ સારી સગવડ છે, બહુ જ મોટું બાંધકામ છે. ગૌનું મંદિર આવેલ છે ખજુરિયા ગામે, વીર વચ્છરાજ બિરાજમાન છે, જે બહુ જ જૂનું મંદિર છે. ને હમણાં થોડાક ટાઈમ પહેલાં જ અહીંયા ખજુરિયા ગામના બધા રહેવાસી મિત્રોએ અહીંયા મંદિર નવું બાંધકામ કરેલ છે આ મંદિરનું. બોલો વીર વચ્છરાજની જય. ખજુરિયા ગામે નાગેશ્વર મહાદેવ બિરાજમાન છે. નાગેશ્વર મહાદેવનું મંદિર એ પશ્ચિમ દિશામાં આવેલ છે. પશ્ચિમ દિશા તરફથી મહાદેવ એ તરફ જોઈને બિરાજમાન છે, એટલે આ ખજુરિયા ગામની એક અલગ વિશેષતા છે. તો ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું. અહીંયા અમારી કુળદેવી માં મોમાઈનું મંદિર આવેલ છે. હું તમને દર્શન કરાવું માં મોમાઈના. માં મોમાઈ અહીંયા ત્રણ માતાજી બિરાજમાન છે, આશાપુરામાં, સોનબાઈ સતીમાં અને મોમાઈમાં. તો માં મોમાઈ, માં આશાપુરા, માં સોનબાઈના દર્શન કરો મિત્રો. વાહ, મારું ખજુરિયા ગામ. વાહ, ખજુરિયો તો ખજુરિયો છે ભાઈ. ખજુરિયા ગામની બાજુમાં માધુપુર ગામ આવેલ છે, ત્યાં કામઈ ધામ આવેલ છે. તો હવે તમને હું કામઈ માના દર્શન કરાવીશ. તો ફાઇનલ મિત્ર, આપણે કામઈ માના મંદિરે પહોંચી ગયા છીએ. કામઈ માના હું તમને દર્શન કરાવું. આ કામઈ માનું મંદિર છે, અહીંયા વન છે, હજારો વૃક્ષો વાવવામાં આવેલ છે. એના એ પણ હું તમને બતાડીશ. પહેલા માં કામઈના દર્શન કરાવું. હા, તો મિત્રો માં કામઈના દર્શન કરજો. માં કામઈના દર્શન કર્યા. આ મંદિરો આવેલ છે અહીંયા. તો મિત્રો, આ કામઈ માના મંદિરની બાજુમાં 250 વીઘામાં વૃક્ષો વાવેલ છે. આ વૃક્ષો તમે જોઈ શકો છો, જ્યાં સુધી આપણી નજર પહોંચશે ત્યાં સુધી વૃક્ષો બધા વાવેલ છે. અને એક મોટું ડૂમ જેવું બનાવવામાં આવેલ છે, જ્યાં કોઈ પણ પ્રસંગ કરવો હોય તો સહેલાઈ રહીએ. બહુ જ મોટું ડૂમ આવેલ છે, જે હમણાં જ નિર્માણ કરવામાં આવેલ છે, જ્યાં એના કાર્યકર્તાઓ છે કામઈ માના મંદિરના. હાલ કામઈ ધામ તરીકે આ માતાજીનું મંદિર કામઈ ધામ તરીકે ઓળખાય છે. અહીંયા ઘણા બધા રવિવારે ઘણા બધા મિત્રોમાં દર્શન કરવા આવે છે માતાજીના. ઘણા બધા પરિવારો દર્શન કરવા આવે છે. બહુ જ સુંદર મંદિર આવેલ છે. એની આજુબાજુમાં ઘણા બધા વૃક્ષો પણ આવેલ છે, જેથી અહીંયા બહુ શાંત વાતાવરણ છે તેમ આપણે કહી શકીએ. અહીંયા ઘણા બધા વૃક્ષો આવેલ છે મિત્રો. અહીંયા કામઈ માના મંદિરની બાજુમાં સાની નદી આવેલ છે. તમને સાની નદી બતાડીશ. અહીંયા એક નાનકડી નદી છે, જે આગળ જઈને સાની ડેમમાં મળે છે. આ સાની નદી આવેલ છે મિત્રો. મિત્રો, હું તમને માં કામઈના દર્શન કરાવું છું. માં કામઈનું મંદિર આવેલ છે, જે ખંભાળિયા તાલુકાના માધુપુર ગામે આવેલ છે. અને બહુ મોટું મંદિર છે, જે કામઈ ધામ તરીકે ઓળખાય છે. અને અહીંયા ઘણા દર્શનાર્થીઓ
આવે છે અને દર પૂનમે અહીંયા બહુ મોટો પ્રોગ્રામ કરવામાં આવે છે. તો બધા મિત્રો જે જ્યારે પણ ખંભાળિયા આવો તો મા કામિના દર્શન કરે જો. જય માતાજી મિત્રો, જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.